તો આ તરફ વલસાડ શહેરમાં કડકડતી ઠંડીમાં તસ્કરોએ તરખાટ મચાવી છે. છ દુકાનના તાળા તોડ્યા છે. જોકે છ દુકાનના તાળા તોડવા છતાં પણ આ તસ્કરોએ ખાલી હાથે પાછું ફરવું પડ્યું, કારણ કે દુકાનમાં કોઈપણ રોકડ કે કિંમતી સામાન ન હોવાથી તસ્કરોનો ફેરો ફોકટમાં ગયો છે. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીના કેમેરામાં કેદ થઈ હતી. વલસાડના ગૌરવ પદ પર આવેલા આવાબાઈ કોમ્પ્લેક્ષના તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને કોમ્પ્લેક્ષમાં આવેલી એક પછી એક છ દુકાનના તાળા તોડ્યા હતા. જોકે આ દુકાનોમાં વેપારીઓ ગોડાઉન તરીકે ઉપયોગમાં કરતા હોવાથી આ ગોડાઉનમાં તસ્કરોને કામે લાગે એવી કોઈપણ પ્રકારની વસ્તુ કે પછી રોકડ ન મળી આવી હતી. આમ અડધી રાત્રે કડકડતી ઠંડીમાં ભારે મહેનત કરીને વરસેવો પાડ્યો, જોકે કંઈ ન મળતા તસ્કરોને વિલા મોઢે પરત ફરવું પડ્યું. તો આ તરફ નકલી વસ્તુ બાદ હવે ખેડૂતો પર નકલી ખાતરનો ખતરો મંડાયો છે. ગીર સોમનાથના મિતિયાજ ગામના ખેડૂતો ડુપ્લિકેટ ખાતરના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. ઉના તળ ગામે કિસાન એગ્રોમાંથી ખરીદેલ ખાતર નકલી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. વાવણી બાદથી એકથી દોઢ માસ બાદ પણ ઘઉંના પાકમાં વૃદ્ધિ ન થતાં સમગ્ર વિગત સામે આવી છે. ખેડૂતોની હાલ પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. તો સમગ્ર મામલે કિસાન એકતા સમિતિ દ્વારા તમામ છેતરપિંડી મામલે ખેડૂતોની મુલાકાત લઈને ખાતરની લેબોરેટરી કરી ખેડૂતોને તત્કાલિક વળતર માટે ખેતી નિયામક અધિકારી ગીર સોમનાથને પત્ર લખીને માંગણી કરવામાં આવી છે. ઉના તાલુકાના તળ ગામના કિસાન એગ્રોમાંથી અને આ ખાતર ડુપ્લિકેટ છે ને જે અમે પોતાનું ગામમાંથી ખાતર લાવેલું છે એ પણ અલગ છે. પ્લોટ એ બહુ વ્યવસ્થિત પ્લોટ છે અને આ ખાતર તમે જોઈ લો ને તમે ઘઉં જોઈ લો. અત્યારે આ નીંગલવાની અણી આવી ગયા, આ દોઢક મહિનાના ઘઉં થઈ ગયા તો હજી આમાં કોઈ ફેરફાર નથી દેખાતો. આમાં જયારે વાવણીનો સમય હતો ઘઉંની ત્યારે ખેડૂતોને બહુ અસર હતી ડીએપી ખાતરની, ત્યારે ડીએપી ખાતરને એક બાસ્કો મળતું. ત્યારે બાજુના ઉના તાલુકાના તળ ગામેથી એગ્રો છે ત્યાંથી ખેડૂતોએ ખરીદી કરી અને લાવ્યા અને વાવણી કરી અને પછી દોઢ મહિના પછી માલુમ પડ્યું કે આ ખેતર ખાતર ડુપ્લિકેટ છે. આ ડુપ્લિકેટ ખાતરમાં હેરાન થઈ ગયા. આ ઘઉં જો આ એક બીના વાયેલ છે, આ ઘઉં ને આ ઘઉં એમાં જમીન આસમાનનો છે, એમાં ડુપ્લિકેટ મેળ્યું. તો આ તરફ એક તરફ ડુંગળીની મબલક આવક જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં તાત અને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે ગોંડલ માર્કેટયાર્ડમાં વહેલી સવારથી ડુંગળી અત્યાર સુધી 1.5 લાખ કટ્ટા ડુંગળીની આવક થઈ છે, પરંતુ ડુંગળીના ભાવ દિવસે ને દિવસે તળિયે થઈ રહ્યા છે. તો ગત શુક્રવારે ખેડૂતોને ડુંગળીના પ્રતિ 20 કિલોએ રૂપિયા 450 સુધી ભાવ મળ્યા હતા, ત્યારે હરાજીમાં ડુંગળીના 100 થી 300 રૂપિયા જ હોવાનું સામે આવ્યું. તો ખેડૂતોને 100 થી 150 રૂપિયા ઓછા મળતા તાતની માથે સંકટ ઘેરાયું છે. માર્કેટિંગ યાર્ડના ચેરમેન લઈને કમિશન એજન્ટ તેમજ વેપારીઓ અને ખેડૂતો પણ હાલ વહેલી તકે નિકાસ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. 90,000 કે લાખ કટ્ટા સુધી અહીંયા આવક થયેલ છે અને જે આપણે નાફેડ દ્વારા પણ ખરીદીને અત્યારે કોઈ માણસો ડોકાતા નથી એના હિસાબે ભાવમાં શુક્રવાર કરતાં પણ મને 150 રૂપિયા જેવો ભાવ ઓછો ચાલે છે અને આજે સુપર ક્વોલિટી જે શુક્રવારે 351 સુધી વેચાતી હતી આજે એના ભાવ 251 કે 251 જેવા થઈ ગયા છે. ગોંડલ માર્કેટયાર્ડમાં પુષ્કળ આવક છે, 1.5 લાખ કટ્ટા છે અને ખેડૂતોની જે સરકાર વાત કરે છે કે બમણા ભાવ કરવાના છે 24માં, એને બદલે જે ડુંગળી 850 રૂપિયામાં વેચાતી હતી એ ડુંગળી આજે 250 રૂપિયામાં વેચાય છે, તો આમાં ખેડૂતોની આવક કેવી રીતની બમણી ગણવી? 160 કટ્ટા છે અને ભાવ તો 100 રૂપિયા જ મળ્યો, આ 100 રૂપિયા તો કટે ડીટાવા પણ થાય છે. શું આપની માંગ શું? મજૂરી હાવ બહુ વધારે થાય છે અને સરકારને આ નિકાસ કરાવવાનું કરો ને, આ ખેડૂત મરી જાય. કે બાંગ્લાદેશમાં જો આપણી અને નેપાળમાં જો આપણી ડુંગળીની નિકાસની છૂટી મળે અને એ અત્યારે જે બંધ છે એને હિસાબે ભાવ જે 500-700 રૂપિયા જતો એને હિસાબે 100 થી 300 રૂપિયા અત્યારે થઈ ગયો છે.